અત્યારે મારી સાથે બેઠા છે દંતાલીના સ્વામી શ્રી સચ્ચિદાનંદજી. સ્વામીજી, અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલો મારો જે સવાલ છે એ આજની ભારતની પરિસ્થિતિ વિશેનો છે. આજની ભારતની પરિસ્થિતિ વિશે આપનું શું કહેવું છે? ભારતની પરિસ્થિતિ મારી દૃષ્ટિએ ત્રિમુખી છે. જો તમે એની આર્થિક સ્થિતિ જુઓ તો હું માનું છું કે ધીરે ધીરે એ સારી થઈ રહી છે પહેલાંની તુલનામાં. એની રાજકીય સ્થિતિ જુઓ તો બહુ ચિંતાજનક છે, અને એની રાષ્ટ્રીય જે પરસ્પરની એકતાની સ્થિતિ જુઓ તો એ પણ ચિંતાજનક છે. મૂળ પ્રશ્ન એ છે કે જો તમારે અર્થ વિકાસ કરવો હોય ને કરવો જ જોઈએ તો તમારે ઉદ્યોગો ઊભા કરવા જોઈએ. ઉદ્યોગો ઊભા કરવા હોય તો તમારે જમીન લેવી પડે. આકાશમાં તો ઉદ્યોગો થવાના નથી. એટલે જ્યારે તમે કોઈ પણ જગ્યાએ જમીન લો છો એટલે એક લોબી એવી છે એ તરત જ એનો વિરોધ કરે, ખેડૂતોની જમીન લઈ લીધી, ખેડૂતોની જમીન લઈ લીધી, ખેડૂતોની જમીન લઈ લીધી. પણ ખેડૂતોની જમીન કોઈ મફત તો નથી લેતું, એના અનેક ગણા ભાવ મળે છે. એટલે એ રીતે ઉદ્યોગો ના થાય અથવા બહુ ધીમા થાય, બહુ મોડા થાય અને લાંબા લાંબા કેસો ચાલે, એ પ્રવૃત્તિ છે એ સારી નથી. ખેડૂતોને એમની જમીનનું વળતર મળવું જ જોઈએ, એની ના નહીં, પણ તમે જો જમીન જ ના આપવાના હોવ તો ઉદ્યોગો ના થઈ શકે, અને ઉદ્યોગો નહીં થાય તો જમીનના જોરે તમારું રાષ્ટ્ર મહાન ના બની શકે. તો જમીનની આવક કેટલી ને એમાંથી તમે ગરીબીથી મુક્ત ના થઈ શકો. એટલે એક તો આવા આંદોલનો બહુ થાય છે. કેટલાક લોકો એવા છે કે મોટા બાંધ થતા હોય, મોટા કારખાના થતા હોય, મોટી યોજનાઓ થતી હોય, એનો વિરોધ કરવો જ જોઈએ. કોઈ પણ ભોગે એનો વિરોધ કરવો જ જોઈએ, એટલે પહોંચી જ જાય અને મીડિયા પણ એને ખૂબ ચગાવે, એ બરાબર નથી. તમારે આ બધા મોટા કામો કરવા જ જોઈએ અને કરવા જ પડશે, તો જ દેશ મહાન થશે અને એની આવક વધશે. રાજકીય રીતે જોઈએ તો રાજકીય રીતે આ દેશનું વાતાવરણ એવું થઈ ગયું છે કે હવે કોઈ પણ એક મજબૂત પક્ષ એક હથ્થું સત્તા પ્રાપ્ત કરે એવી શક્યતા દેખાતી નથી. બધા પ્રાદેશિક પક્ષો થઈ ગયા છે, અને પ્રાદેશિક પક્ષો કોઈના બે, કોઈના પાંચ, કોઈના દસ, કોઈના વીસ, કોઈના પચીસ. આ જે કચુંબર છે એ કચુંબરનું મંત્રીમંડળ ચલાવવું એટલે માથાનું દરદ છે. લગભગ બધા જ મંત્રીઓ પ્રધાનમંત્રી થઈ જાય છે, કોઈ કોઈને પૂછતું નથી ને કોઈ કોઈને ગાંઠતું નથી. એટલે આ પરિસ્થિતિનું કોઈ સમાધાન દેખાતું નથી. જો તમારે આ દેશને સારી રીતે ચલાવવો હોય તો ચૂંટણી વ્યવસ્થામાં એવો કંઈક આમૂલચૂલ પરિવર્તન કરવું જોઈએ કે જેથી કેન્દ્રીય મંત્રીમંડળની અંદર શક્તિશાળી માણસો આવી શકે, કેપેબલ આવી શકે, તજજ્ઞો આવી શકે અને 5 વર્ષ સુધી સારી રીતે રાજ કરી શકે. એવો સુધારો તમારે કરવો જ પડે, નહીં તો ગુંડાઓ ચૂંટાઈને આવશે અને ગુંડાઓને તમારે મંત્રી બનાવવા જ પડશે, અને મંત્રી બનાવ્યા પછી એ બધું વસૂલ કરશે. એટલે આ એક બહુ ચિંતનીય વિષય છે. સ્વામીજી, આ અન્ના હજારેનું જે આંદોલન ચાલે છે ભ્રષ્ટાચાર વિરોધી, એ અંગે આપના શું મંતવ્ય? અન્ના હજારે સાચો માણસ છે, સારો માણસ છે, પણ મારી દૃષ્ટિએ એને માણસો સારા ના મળ્યા. અને એક નિયમ છે કે જ્યારે તમે સફળ થવાના હોવ તો એની પહેલી નિશાની છે કે તમને સારા માણસોનું ગ્રુપ મળે. અકબર સફળ એટલે થયો કે એને નવરત્નો મળ્યા. જો નવરત્નો ના મળ્યા હોત તો અકબર સફળ ના થયો હોત. પણ અન્ના હજારેની જે ટીમ મળી એ ટીમ જોઈએ એવી યોગ્ય ના મળી. હવે પેલા વકીલ છે હાઈ સુપ્રીમ કોર્ટના શાંતિભૂષણ, એને કાશ્મીરનો પ્રશ્ન છેડવાની શી જરૂર હતી? વગર જોતો એને એટલું તો ભાન હોવું જોઈએ કે અત્યારે આપણો પ્રોબ્લેમ જુદો છે અને આ વખતે આવું બોલાય નહીં. એટલે એ બધું જોઈને આપણને એમ થાય કે આ માણસો સારા નથી મળ્યા, અને એનો ફટકો આંદોલનને પડ્યો અને આંદોલનનો ફટકો દેશને પડ્યો. અને હવે નવી સરથી આ બધું કરવું બહુ કઠિન કામ છે. તમે ભ્રષ્ટાચારને આ દેશનું સૌથી અગત્યનો પ્રશ્ન ગણો છો અત્યારે? અગત્યનો પ્રશ્ન છે જ, પણ એના કરતાં પણ વધારે ભયંકર અગત્યનો પ્રશ્ન છે. આ દેશને બે ભાગમાં વહેંચી દેવામાં આવી રહ્યો છે, એક અનામતીઓ દેશ અને બીજો બિન અનામતીઓ દેશ. વધુમાં વધુ લોકોને અનામતના ક્ષેત્રોમાં લઈ આવો, રાજ્યાશ્રયમાં લઈ આવો,
એમને રાજની એવી યોજનાઓ ઘડો કે જેમાં મોટાભાગના લોકો એમાં આવી જાય અને બીજા બાકીના જે છે એ યોજના વિનાના થઈ જાય. એટલે એ રીતે સીધે સીધું આ દેશનું બે ભાગ વિભાજન થઈ રહ્યું, વિભાજન ચોખ્ખે ચોખ્ખું થઈ ગયું છે. તમારે જો રાજ્યાશ્રય જોઈએ છે તો તમે આ આમાં આવી જાઓ અને બાકી જે રહ્યા એ બધા એની ઉપેક્ષા કરો. આમના દ્વારા રાજ કરાવવાનું છે, એ બહુ ચિંતાનો વિષય છે. ચૂંટણીમાં કંઈક સુધારા આપ ઈચ્છો છો તો કઈ વર્ષોથી કેટલા વર્ષો કેવા પ્રકારના સુધારા? બધી લાંબો વિષય છે ને, મેં એના માટે બધા વિલેખો લખેલા છે. પણ તમારે ચૂંટણી વ્યવસ્થા છે એનું પરિવર્તન કરવું જોઈએ અને એવું પરિવર્તન કરવું જોઈએ કે જેથી આખા દેશમાં બે કે ત્રણ પક્ષો જ દિલ્હી સુધી પહોંચી શકે. આ પ્રાદેશિક પક્ષો અને ગ્રુપિંગવાળા કે કોમવાદી પ્રશ્નો કે બીજા પક્ષો છે એ બધા ચૂંટાય ના ચૂંટાય એવું કરવું જોઈએ, એ તમે વ્યવસ્થા કરી શકો. હમણાં આપ 7 બહેનોના પ્રદેશમાં જઈ આવ્યા, હા, ત્યાં તમે શું જોયું ને ત્યાંની પરિસ્થિતિ કેવી છે? નાગાલેન્ડ ત્યાંની પરિસ્થિતિ આમ તો સારી છે. એ 7 બહેનોના દેશમાં કયા કયા? એમાં પ્રદેશ તો સિક્કિમ, અરુણાચલ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા અને મણિપુર. ત્યાં આપણા માટે ધિક્કારની લાગણી છે ભારત માટે? ના, બધે નહીં, બધે નહીં. નાગાલેન્ડ ને મિઝોરમમાં થોડી ખરી, બાકી બીજે બધી જગ્યાએ નહીં. પણ આમ ભારતીય ત્યાં જાય તો એમના માટે ત્યાંની સ્થાનિક પ્રજાને અમને તો કોઈ કંઈ મુશ્કેલી ના પડી, અમને ના પડી. પણ જ્યારે કોઈ કોઈ વાર આંદોલન થતા હોય છે ત્યારે તમને એની અસર તમારા ઉપર પડે. પણ એ બધા સળગતા પ્રશ્નો છે અને સળગતા રહેવાના છે, એનું સોલ્યુશન આપણે કરી શકવાના નથી. એક જ સોલ્યુશન છે, લશ્કર રાખો, કંઈક થાય તો એને દબાવો અને વળી પાછું આગળ 4-6 મહિના ચલાવો. આ સાચું સોલ્યુશન નથી. તો શું કરવું જોઈએ? એ વાત જુદી છે. હવે જે કરવાનું છે એ ભારત સરકાર કરી નહીં શકે, એ કરી નહીં શકે. એ ચાઇના કરી શકે, એ રશિયા કરી શકે. ત્યાં આપણા હિન્દુઓની બહુ મોટી સંખ્યામાં હિન્દુઓને વસાવા જોઈએ એવું લાગે છે. એ વસાવાથી 370મી કલમ છે ત્યાં પણ. 300 રાજ્યોમાં, સાતેમાં નહીં, નાગાલેન્ડમાં છે, મેઘાલયમાં છે, અરુણાચલમાં છે, મિઝોરમમાં છે. બરાબર. અને હું એને ઠીક માનું છું, બરાબર માનું છું. બરાબર. હા, પણ વસાવાના નહીં. પણ એ પ્રશ્ન બહુ મહત્ત્વનો છે. અને તમે જુઓ, રશિયામાં ચેચનિયા છે, ચેચનિયા ટોટલ મુસ્લિમ પ્રદેશ છે, માથાનું દર્દ છે. પણ રશિયનો એને મચક, પુતિન છે ને બહુ બાહુશ માણસ છે, બહુ હિંમતવાળો માણસ છે, એમને મચક નથી આપતા. હવે આ કાશ્મીરમાંથી આપણે સેના પાછી બોલાવી રહ્યા છીએ અને જનરલો વિરોધ કરી રહ્યા છે, ખબર નહીં હવે આ લોકોને શું સૂજે છે એ. શું ગુજરાત માટે શું કહેવું છે સ્વામીજી અત્યારે? ગુજરાતમાં અત્યારે શાંતિ છે અને 10 વર્ષથી ગુજરાતે બહુ સારી શાંતિ જોઈ છે. હું પોતે એનો સાક્ષી છું કે ગુજરાતમાં અત્યારે ચારેય તરફ શાંતિ છે, વિકાસ છે, સદભાવ છે. ખાલી રાજકારણવાળા નાની નાની બાબતોને મોટી મોટી કરીને મીડિયાના દ્વારા ચગાવતા રહે છે. બાકી ગુજરાતમાં તો ખૂબ સારી શાંતિ. સ્વામીજી, આંતરરાષ્ટ્રીય જે પરિસ્થિતિ છે, જે તાનાશાહોને ગબડાવી પાડીને વિદ્રોહ કરાવીને અમેરિકા નવી વ્યવસ્થા ઊભી કરવા માગે છે, આપને લાગે છે કે સફળ થશે? ના ના, આ એક પાયાની ભૂલ છે. અમેરિકા કરાવવા માગે છે એ બરાબર નથી, પણ વસ્તી પોતે જ કરે છે. માનો કે ઇજિપ્ત છે, મિશ્ર છે. હા, મિશ્રમાં કેટલાય વર્ષોથી, હું તો મિશ્ર 2 વાર ગયો છું. બરાબર. અને એ મિશ્રની પ્રજા જ આ કામ કરી શકે. આરબ લોકો લડવૈયા છે. ગુજરાતીઓ આટલું જનૂન ના બતાવી શકે, આટલો સમય ટકી ન શકે. એવી જ રીતે લીબિયા છે, 40 વર્ષથી ગદ્દાફી બેઠો છે અને એના કબીલાને જ આગળ લાવ્યા છે, બીજા કબીલ. આટલો મોટો લીબિયા દેશ છે, વસ્તી 30-40 લાખની છે. એટલે એની મૂળ પ્રજા છે, એ મૂળ પ્રજા જ આ બધું કરે છે. પણ એક મુદ્દો સમજવા જેવો છે કે દુનિયાનો કોઈ પણ ડિક્ટેટર પોતાની પ્રજાનો સર્વનાશ કરતો હોય તો રાષ્ટ્રસંઘે, યુનોએ ચૂપચાપ બેસી રહેવું, એને એવો કરવાનો અધિકાર છે. અને જો એ
બેસી રહે તો પછી રાષ્ટ્રસંઘનો કોઈ મિનિંગ ના રહે. એટલે આપની દ્રષ્ટિએ આજે થયું છે એ સારું થયું? સારું થયું છે, બરાબર થયું છે. અમેરિકાનો હસ્તક્ષેપ નહીં કરવો, અમેરિકાએ હસ્તક્ષેપ કર્યો પણ જરૂરી, પણ માનો કે એને ના કર્યો હોત તો, માનો કે અફઘાનિસ્તાનમાં અમેરિકા ના આવ્યું હોત તો, માનો કે નાટો વાળાએ ઇજિપ્ત કે લિબિયામાં દખલગીરી ના કરી હોત તો પ્રજા મરી જવાની હતી, પ્રજાનું કતલેઆમ થવાનું હતું. એટલે આ એક પ્રકારનો જમાદાર છે, એ હારો છે, હું એને સારો જમાદાર માનું છું. પાકિસ્તાન અને અમેરિકાના સંબંધો માટે આપ શું માનો છો? ખરેખર બગડ્યા છે કે પછી? ના, ખરેખર બગડ્યા છે. બરાબર, ખરેખર બગડ્યા છે. અને પાકિસ્તાન ગળા સુધી, કંઠ સુધી આવી ગયું છે. પણ પાકિસ્તાનનો અમેરિકા વિના છૂટકો નથી, અને અમેરિકાનો પાકિસ્તાન વિના છૂટકો નથી. પણ હવે મને એવું લાગે છે કે પાકિસ્તાન ધીરે ધીરે અમેરિકાથી ખસીને ચાઇના તરફ પહોંચી ગયું છે. આપણા માટે વધારે ખરાબ, બહુ ખતરનાક, બહુ ખતરનાક. અને એને આજે જે હુંકાર કરે છે એ ચાઇનાના જોરે કરે છે. એને એમ થઈ ગયું છે કે હવે અમેરિકા અમારી સાથે નહીં હોય અને ચાઇના હશે તો પણ અમારું કોઈ વાંધો આવવાનો નથી. અને સૌથી આઘાતજનક બાબત એ છે, કરજઈએ કહ્યું કે ભારત હુમલો કરશે તો અમે પાકિસ્તાનની સાથે છીએ, અને અમેરિકા કરશે તો એ પાકિસ્તાનની સાથે છે. તો ભારતે તો 10 વાર વિચાર કરવો જોઈએ કે અફઘાનિસ્તાનમાં જઈ જઈને તમે શા માટે આ બધું કરી રહ્યા છો. કરોડો રૂપિયાની મદદ કરીએ છે, કરોડો રૂપિયાની મદદ કરીને અંતે તો તમારે આ એક મુસીબત જ ઊભી કરવાની છે. એટલે અહીંનું જે રાજકીય વાતાવરણ છે એ બહુ ચિંતનીય છે. જો ચાઇના અને પાકિસ્તાન એક થાય, એક થઈ ગયા છે, થાય નહીં થઈ ગયા છે, માત્ર એ સમયની પ્રતીક્ષા કરે છે કે ક્યારે સમય આવે ને બંને એક સાથે ભારત ઉપર ત્રાટકે. આપણને થોડું આશ્વાસન એ હતું કે અફઘાનિસ્તાન આપણા પડખે રહેશે, પણ હવે કરજઈના વક્તવ્ય પછી એમાં પણ આપણને આંખ ખુલી જવી જોઈએ. તો આપણી પાસે બે જ વસ્તા છે કે આ બંનેને આપણે એકલા હાથે પહોંચી શકીએ, જે શક્ય નથી. તો પછી તમારે અમેરિકાનો મદદ લેવી પડે. 1962માં પણ અમેરિકા આવવાની તૈયારીમાં હતું, એટલે ચાઇના પાછું વળી. એટલે તમારે આજે મહત્ત્વનો નિર્ણય કરવો જોઈએ કે હવે જો ચાઇના અને પાકિસ્તાન એક થાય તો તમારી સામે વિકલ્પ શું છે. આજની આપણી જે સરકાર છે ભારતમાં, એ આ ચાઇના અને પાકિસ્તાન સામે જજુમી શકે એમ તમને લાગે છે? ના 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 નથી. આ તો બિચારે દુર્બળ સરકાર, દુર્બળ સરકાર. ચાઇનાવાળા અંદર પેસી જાય છે, લખી જાય છે, ગમે તેવું કરે છે. એટલે આપણું હેલિકોપ્ટર થોડુંક ગયું ને પહેલાં એ તરત જ ઉતારી દીધું. એ કેટલા સાવધાન છે, કેટલા ચોકસાઈ રાખે છે, આપણે એટલી ચોકસાઈ નથી રાખી શકતા. આપણે અમેરિકા જોડે સંબંધ વધારવા જોઈએ. અને પહેલેથી જ જો વધાર્યા હોત ને તો આજે ઘણી બાબતમાં આપણે, એટલે રશિયાના રવાડે જે ચડ્યા એને બદલે ખોટા ચડ્યા, અને એનાથી ફાયદો નહીં, નુકસાન જ થયું છે. પણ ચાઇના અને પાકિસ્તાનના સંયુક્ત આક્રમણ વખતે રશિયા આપણી પડખે ઊભું રહેશે એવું લાગે છે? રશિયા પહેલાંય નહોતું ઊભું રહ્યું, અને હવે ના, અને હવે એની એટલી ક્ષમતા પણ નથી, રશિયાની પાસે એટલી ક્ષમતા પણ નથી. દેશમાં અત્યારે જે પરિસ્થિતિ છે એમાં આવતા નજીકના ભવિષ્યમાં સુધારણની તમે આશા રાખો છો કે સુધારા આવશે? આપણે આશાવાદી થવું જોઈએ. બરાબર, આશાવાદી થવું જોઈએ. પણ લોકમતના દ્વારા સુધારો થાય એવી શક્યતા ઓછી છે, કારણ કે લોકો છે એ રાજકારણ નહીં જાણનારા બહુ મોટા પ્રમાણમાં છે. એમને દિલ્હી સાથે, કાશ્મીર સાથે, બાંગ્લાદેશ સાથે કાંઈ લેવા દેવા નથી. એમને તો એક જ લેવા દેવા છે કે અમને શું મળશે. અને એમને તમે ટુકડા આપી દો એટલે આ વર્ગ બહુ મોટો છે, અને એ વર્ગના દ્વારા સરકાર બની રહી છે, એ બહુ દુઃખદાયી છે. બુદ્ધિશાળી વર્ગ છે તો વિચારો છે. તમે ગુજરાતના નાગરિકોને કોઈ સંદેશો આપવા? ગુજરાતના નાગરિકોને મારા એક જ સંદેશો છે કે 10 વર્ષમાં ગુજરાતે સારી પ્રગતિ કરી છે, ખૂબ સારી શાંતિ ભોગવી છે. આવીને આવી શાંતિ ચાલુ રહે, પ્રગતિ ચાલુ રહે, વધુ ને વધુ સારા સારા ઉદ્યોગો ગુજરાતમાં આવે, અને ગુજરાતમાં જે સ્ટાન્ડર્ડ, લિવિંગ સ્ટાન્ડર્ડ છે એ ઘણું ઊંચું આવ્યું છે. આટલી મોંઘવારીમાં પણ લોકોએ ભવ્ય રીતે દિવાળી ઉજવી,
તમે દિવાળીના દિવસોમાં બજારમાં જઈને જુઓ તો બજારમાં જ્યાં જુઓ ત્યાં ખરીદી ખરીદી ખરીદી. એટલે આ બધું આગળ ને આગળ વધતું રહે એવી સૌ હળીમળીને પ્રયત્ન કરે એવી મારી ગુજરાતના નાગરિકોને પ્રાર્થના. આપનો ઘણો ઘણો આભાર. આભાર આપના મીડિયાનો આભાર. હરિઓમ હરિઓમ.